गुड आफ्टरनून विद्यार्थी मित्रों, આપણે છે ઈ ધોરણ 4 માં આસપાસ વિષયમાં સ્વાપોથી ભણીશું। આગળના વિડિયોમાં આપણે છે ઈ ચોપડીમાંથી પાઠ સમજ્યો। હવે સ્વાધ્યાયમાં સ્વાધ્યાય પૂરવાનું છે, તો હવે સ્વાપોથીમાં પાઠ 15 મો જો બજારથી ઘર સુધી પેજ નંબર છે 18। ચલો બધા બાળકો કાઢો ચોપડી। प्रश्न एक, साचो विकल्प शोधी आवु बॉक्स आप्यु छे छेले, ए बॉक्स में शू करवानो छे? जवाब लखवानो छे। प्रश्न एक नो पहेलो, वैशालीना पिताजी शू धंधो करे छे? वैशालीना पिताजी छे ई सर शू काम करता था? शाकभाजी वेचे छे। जवाब आवशे ब। अहींया बॉक्स में शू लखवानो छे? ब। वैशालीना कुटुंबना कार्यनी शुरुआत क्यारे थाय छे? सवारे 3 वागे। केटला? सवारे 3 वागे। बॉक्स में शू लखशी? क। शू? क। वैशाली सवारे केटला वागे शाळाए जाय छे? 37 वागे। केटला? 37। अ। बॉक्स में शू लखशू? अ। शाकभाजी लेवा माटे वैशालीना पिताजी क्यां जाय छे? बजार, मंडी अने मा। मंडी छे एक अंशमां छे बजार, बजारमां शाक लेवा जाय छे ने, एटले जवाब आवशे ब। ब ऊपर साचानी निशानी करवानी, ब छे ए बॉक्समां लखवानो छे। પાંચમું, છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરે છે? જવાબ આવશે ઉનાળો। ડ, ડ છે એ લખવાનું છે બોક્સમાં। છઠ્ઠું, નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? બટાટા। જવાબ આવશે અ। અ ઉપર સાચું અને બોક્સમાં અ લખવાનો છે। સાતમું, કયું ફળ વેલા પર થાય છે? દ્રાક્ષ। જવાબ આવશે ડ, ડ ને છે એ બોક્સમાં લખવાનો છે। બરાબર ને બાળકો? પ્રશ્ન બે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે જેથી તમારું વિધાન છે એ સરખું દેખાય। વિધાનમાં ખાલી જગ્યા પૂરીને વાક્ય પૂર્ણ કરવાનું છે। પહેલું, વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા દ્વારા વાહન દ્વારા બજાર મંડીમાંથી શાકભાજી લાવે છે। ખાલી જગ્યામાં શું આવશે? ટેમ્પો, ટેમ્પો। બીજું, છોટુના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે। બજાર અથવા કૌંસમાં મંડી લખવાનું, બજાર કૌંસમાં મંડી। ત્રીજું, વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે। દસ, દસ। ચોથું, ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાના ફળનો રસ ખાઈએ છીએ। જો ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યા ફળનો રસ ખાઈએ છીએ, કેરી, કેરી। જમીનની અંદર થતું ખાલી જગ્યા શાકભાજી લગભગ તમામ શાકભાજી સાથે શાક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે। બટાટા, બટાટા। છઠ્ઠું, જાંબુનું ફળ ખાવા માટે ખાલી જગ્યા ઋતુની રાહ જોવી પડે છે, ચોમાસાની, ચોમાસાની। હવે બાજુના પેજ ઉપર, પેજ નંબર 19 ઉપર પ્રશ્ન 3, ખરા ખોટા છે? ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। જો પેલું, છોટું અને વૈશાલી ભાઈ બહેન છે, સાચું, સાચું। વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે, ખોટું। વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે, સાચું। ગાજર શિયાળામાં થતું શાકભાજી છે, સાચું। અત્યારે ગાજર છે એ ખૂબ જ મળે ને, અત્યારે કઈ ઋતુ ચાલે છે? શિયાળો। કેળું બધી જ ઋતુમાં મળતું ફળ છે, સાચું। વૈશાલીનો મોટો ભાઈ કોલેજમાં ભણવા જાય છે, ખોટું। સાતમું, આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ, સાચું। ફળ પણ ખાવું જોઈએ, શાકભાજી પણ ખાવું જોઈએ, બરાબર ને? હવે પ્રશ્ન 4, બંધ બેસતા ચોળકા રચો। પહેલું છે છોટું, છોટુંમાં જવાબ આવશે ઈ। શું છે ઈનો જવાબ? શાળામાં ભણવા જાય છે।
બીજું, વૈશાલીની માતાજી ડ જવાબ આવશે, કોથળામાંથી શાકભાજી કાઢી ગોઠવે છે. ત્રીજું, છોટુના કાકા બ ટેમ્પો લઈ બજાર અથવા મંડીમાંથી શાકભાજી લાવે છે. ચોથું, વૈશાલીનો મોટો ભાઈ અ પિતાજી સાથે શાકભાજી વેચે છે. હવે જો તમારે શું કરવાનું છે, આગળ છે એ અહીંયા ખાલી આ જ લખવાના છે, અ બ ક ડ ને ઈ. પહેલાં એક સાથે ઈ, બીજા સાથે ડ, ત્રીજા સાથે બ, ચોથા સાથે અ. હવે નીચે જો પ્રશ્ન 5 માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલી ઘડિયાળો જુઓ, આ ઘડિયાળ છે એ તમારે જોવાની છે. આ ઘડિયાળનો જે સમય બતાવે છે, જેમ કે આ ઘડિયાળ પહેલી છે એમાં 3 છે, પછી આમાં 7, 10, એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખવાનું છે. પહેલાં તમારે શું કરવાનું છે, આ સમયે તમે શું કરો છો એ લખવાનું છે. તમે જેમ કે 3 વાગ્યા હોય સવારના તો ઊંઘતા હો, બરાબર 7 વાગે શાળાએ જવા તૈયાર થાવ છો, રાત્રે હું 10 વાગે સુઈ ગઈ હોઉં, બરાબર. હવે વૈશાલી શું કરે છે તે જુઓ. વૈશાલી શાકભાજી કાઢે છે. જો આ સમયે સવારના 3 વાગે વૈશાલી ઉઠી જાય છે અને શાકભાજી કાઢવામાં મદદ કરે છે. પછી 7 વાગે વૈશાલી શું કરે છે, હું શાળાએ જવા તૈયાર થાઉં છું, તમારી સાથે તે શાળાએ જઈ રહી છે. પછી રાત્રે 10 વાગે તે પણ સૂઈ ગઈ હોય છે. ચલો હવે પેજ નંબર 20 ઉપર. અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે, તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે અને થોડા દિવસ સુધી સારા રહે છે યોગ્ય કોલમમાં નામ લખો. જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી આમાં લખવાના છે અને ના બગડે એવા આમાં લખવાના છે, બરાબર, થોડા દિવસ સારા રહે એટલે. ચલો પહેલાં આપણે જોઈએ, પાલક, કેળા, ટમેટાં, કોબીજ, કાકડી, દ્રાક્ષ, ફુલેવર, રીંગણ, મેથીની ભાજી, ગુવાર, સફરજન. હવે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીના નામ, બટાટા, નાસપતિ, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, આદુ, સુરણ, મૂળા, ગાજર. હવે શિયાળા ઉનાળા અને ચોમાસામાં થતા ફળોના 3-3 નામ લખવાના છે. આ 3 ઋતુમાં છે એ કયા 3-3 ફળ થાય છે તેના નામ લખો. ચલો પહેલાં શિયાળામાં, અત્યારે શિયાળો છે ઠંડો, તો ત્યારે તમને શું ખાવા મળે છે એ જ યાદ કરી લ્યો ને, એટલે બધું મળી જાય, બરાબર ને. બોર ખાવા મળે ને, બોર, જામફળ ને આંબળા. પછી ઉનાળામાં છે કેવી ઓલી ખાટી મીઠી કેરી ને ખાટી મીઠી દ્રાક્ષ ખાવાની ખૂબ જ મજા આવે, ને તરબૂચ પણ બહુ જ હોય ને ઉનાળામાં, કેરી, દ્રાક્ષ, તરબૂચ. ચોમાસામાં થતા શાકભાજી, ઓર સોરી, ચોમાસામાં થતા ફળ, જાંબુ, સીતાફળ ને લીંબુ. જાંબુ, સીતાફળ, લીંબુ આ ફળ છે એ ચોમાસામાં જોવા મળે છે, બરાબર ને. ચોથું, તમે રહે છો તે શહેર કે ગામમાં કયા કયા શાકભાજી અને ફળો થાય છે અથવા વેચાય છે તેની યાદીના નામ લખો. પહેલાં છે શાકભાજીના નામ, ચાલો આપણે લખીએ. પહેલું શાકભાજીના નામ, બટાટા, રીંગણ, દૂધી, ટીંડોરા, કોબીજ, ફુલેવર, ટમેટા, પાપડી, કારેલા, ગાજર, આદુ, ડુંગળી, તુરિયા, કાકડી, પાલક, મેથીની ભાજી. બીજું ફળોના નામ, સફરજન, કેળા, ચીકુ, કેરી, દ્રાક્ષ, તરબૂચ, સકરટેટી, જાંબુ, બોર, રાયણ, પપૈયા, ચાંપળ, દાડમ વગેરે. હવે પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. હવે છે આના જવાબ તમારે 1-2 વાક્યમાં લખવાના છે. વૈશાલીના પિતાજી પહેલા આગલા દિવસની શાકભાજી વેચે છે તે કેમ આવું કરે છે, સવાલનો જવાબ લખવાનો છે આપણે, બરાબર. આગલા દિવસની શાકભાજી વધુ સમય માટે પડી રહે તો તે ખરાબ થઈ જાય છે. આગળના દિવસની શાકભાજી છે વધારે સમય પડી રહે તો તે શું થાય, બગડી જાય. તેથી બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે. તેથી છે એના પપ્પા શું કરે, પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે.
બીજું, તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે ક્યાં? જો તમે સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા છે તો ક્યાં શાકભાજી જોયા છે તે પણ તમારે અમને જણાવવાનું છે, તે લખો. હા, હું મારા મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યાં બહારની બાજુ કચરાના ઢગલામાં, ક્યાં જોયા હતા? બહારની બાજુ કચરાનો ઢગલો હોય ને ત્યાં સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા છે. ત્રીજું, તેઓ એટલે કે શાક વેચનાર ક્યાં શાકભાજી વેચે છે, કેટલા વાગે કામ શરૂ કરે છે? જો શાકભાજીવાળાઓ કયા સમયે શાકભાજી વેચે છે તે તમને જાણવાનું કીધું છે. તેઓ સવારે એક મોટી શેરીના નાકે, બપોરે બજારમાં અને સાંજના સમયે આજુબાજુની સોસાયટીમાં જઈ શાકભાજી વેચે છે. તમે રહો છો ત્યાં બધા અલગ અલગ રીતે વેચતા હોય ને, કોઈ સવારમાં પણ વેચતું હોય, ક્યાંક મોટી શેરી હોય ત્યાં એના નાકે ઊભા હોય, આપણે અહીંયા પણ ઊભા હોય, પછી બપોરે બજારમાં વેચવા જાય ને, અને સાંજના સમયે આજુબાજુની સોસાયટીમાં જઈને શાકભાજીની લારી ફેરવીને શાકભાજી વેચે છે. તેઓ સવારે 8 વાગે લારીમાં શાકભાજી ભરી તેને વેચવાનું કામ શરૂ કરે છે. જો તે ક્યારે શાકભાજી વેચે? સવારના 8 વાગ્યાના સાંજ સુધી તેઓ લોકો શાકભાજી જ વેચવાનું કામ કરતા હોય છે. પેજ નંબર 21 ઉપર. છોટુના પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે? જો છોટુના પિતાજી છે એ સવારે શાકભાજી કેવી રીતે અને ક્યાંથી લાવે છે તે જોવાનું કીધું છે. છોટુના પિતાજી સવારે શાકભાજી લેવા તેમના ભાઈ તથા મોહલ્લાના માણસો સાથે ટેમ્પો લઈને બજાર મંડી જાય છે. પાંચમું, સવારે પિતાજી તાજા શાકભાજી લઈ આવે ત્યારે વૈશાલીનું ઘર કેવું લાગે છે? જો સવારે વૈશાલીના ઘરે તેના પિતાજી કોથળા ભરીને શાકભાજી લાવે છે. જો સવારમાં એના પિતાજી છે એ કેટલું બધું શાકભાજી લઈ આવે તો કે કોથળા ભરી ભરીને લાવે. તે સમયે તેનું ઘર શાકભાજીની નાની મંડી જેવું લાગે છે. કેવી નાની મંડી હોય ને તેવું, એટલે કે નાની શાક માર્કેટ. છઠ્ઠું, વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે? વૈશાલીના પિતાજી કહે છે કે જો તેઓ મોડા પડે તો તેમજ રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે છે. તમને પણ ખબર જ છે ને કે તમે જેની પાસેથી શાક લ્યો છો તે શાકવાળો ન આવે તો તમારી મમ્મી શું કરે છે? બીજા કોઈ પાસેથી શાક ખરીદી લે છે. કેમ કે જમવાનું બનાવવું હોય તો કાંઈ પપ્પા જમવા આવે ત્યારે એમ કહેવાય, આજે શાકવાળો નહોતો આવ્યો તો પપ્પા શું કે કઠોળનું કર નાખાય એમ કે, અથવા તો એમ કે બીજી લારી નથી લઈ લેવાય એ માટે તે બીજેથી લઈ લે છે. તો તેવી રીતે આની પણ સાથે એવું જ થતું હોય, તે મોડા પહોંચે તો બીજા પાસેથી લઈ લે ને. તેથી તેઓ સવારે વહેલા શાકભાજી વેચવા નીકળે છે. પણ આ ત્યાં છે, વૈશાલીના પપ્પા તો સવારમાં જ વહેલા નીકળી જાય એટલે એ કાંઈ થતું નથી. સાતમું, દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે? દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે? દરિયા કિનારે નારિયેળીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણે દરિયા કિનારે જઈએ છીએ તો જોઈએ છીએ ને સેના વૃક્ષો હોય? નારિયેળીના. સેના? નારિયેળીના. આઠમું, છોટુના પિતાજી સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે છે? છોટુના પિતાજી છે એ સવારે લાવેલા તાજા શાકભાજી ક્યારે વેચવા કાઢે? છોટુના પિતાજી આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય છે ત્યારે સવારે લાવેલા તાજા શાકભાજી વેચવા કાઢે છે. તે પહેલાં શું કરે છે? આગલા દિવસના વાસી શાકભાજી હોય તેને વેચવાનો પૂરો પ્રયત્ન કરે છે. એ વેચાઈ જાય પછી છે એ તાજા શાકભાજી વેચવા કાઢે છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓના શા માટે વહેલા ઉઠવું પડે છે? જો તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે, તે કેટલા વાગે ઉઠે છે, તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે તે પણ તમારે લખવાનું છે. ચલો આપણે સવાલનો જવાબ લખીએ. મારા ઘરમાં મારી મમ્મી વહેલા ઉઠે છે. તમારી મમ્મી ઉઠે ને?
તેઓ સવારે 5 વાગે ઉઠે છે. કેટલા? 5 વાગે. પપ્પાની સવારની નોકરી હોવાથી તેમનું ટિફિન બનાવવાનું હોય છે. પપ્પાની નોકરી સવારની હોય છે એટલે શું એને બનાવવાનું હોય? ટિફિન બનાવવાનું હોય છે. મારી અને નાની બહેનની સવારની શાળા હોવાથી એની અને એની નાની બહેન છે એ બંનેની શું છે? સવારની સ્કૂલ. એટલે તેને તૈયાર કરવાની હોય ને, તૈયાર કરવા માટે મમ્મી સવારે વહેલા ઉઠે છે. એના પપ્પાનું ટિફિન હોય ને તે બંને છોકરીઓને રેડી કરીને સ્કૂલે મોકલવાની, તેથી તેને મમ્મીને વહેલું ઉઠવું પડે છે. બીજું, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? જવાબ લખો, શાકભાજી સડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. શું આવે? વાસ આવે ને, દુર્ગંધ કહેવાય. ફુલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે. શું પડે છે? કીડા. મોટા મોટા કીડા હોય એવા પડે છે, એટલે કે જીવજંતુ મોટા હોય પણ. અન્ય શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે. અમુક શાકભાજી છે એ સડે એટલે શું થાય? એનો અમુક ભાગ પોચો અને કાળો બની જાય છે. દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે, ગંધારું પ્રવાહી. બટાકા ગંધાતા હોય ઘણી વાર, ખબર, ઓલા થઈ ગયા હોય કાળા કાળા, તો એમાંથી વાસ આવતી હોય, એમ થાય જાણે કંઈક મરી ગયું છે એવી દુર્ગંધ આવતી હોય છે. આ બાબતથી આપણને ખબર પડે છે કે શાકભાજી સડી ગયા છે. તમારા મમ્મીને પણ ખબર હોય અમુક શાકભાજી છે એ આવું થઈ જાય તો એ સડી ગયેલું કહેવાય છે. ત્રીજું, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? હું મારા ઘરે મારા માતા પિતાને નીચે મુજબના કામમાં મદદ કરું છું. જો નીચે મુજબનું કામ, જેવા કે પહેલું, મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘર સુશોભનમાં, વાસણ ગોઠવવામાં, રોજિંદી વસ્તુઓ દુકાનેથી લાવવામાં, રોજિંદી એટલે કે જે કે નાની નાની વસ્તુ ઘટતી હોય, સાબુ છે, પાવડર છે, કાંઈ બીજું છે, તેલ છે, એવું કંઈક કંઈક મમ્મીને ઘણી વસ્તુ ઘરમાં ઘટતી હોય એવી નાની નાની વસ્તુ પણ દુકાનેથી લઈ આપે છે. બીજું, પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં, પપ્પા છે આડી અવળી વસ્તુ મૂકેલી હોય તો તેની વસ્તુ સરખી કરવામાં મદદ કરે છે. ખોવાયેલી વસ્તુઓ શોધી કાઢવામાં, કઈ વસ્તુ પપ્પાને મળતી ન હોય તો તે વસ્તુ શોધીને તેને મદદ કરે છે. તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી લાવવામાં, એના પપ્પાના ઇસ્ત્રીના કપડાં હોય છે તે સોસાયટીના નાકે હોય તો નાકેથી લઈ આવવાવાળું કોઈ છે ને તો તે લઈ આવીને તે મદદ કરે છે. વગેરે કામોમાં મદદ કરું છું, એવા નાના નાના કામોમાં તે તેના પપ્પા અને મમ્મીને મદદ કરે છે. ચલો હવે પ્રશ્ન, પેજ નંબર 22. ચોથું, સવારે વહેલા ઉઠી વૈશાલી અને તેનું કુટુંબ શું કામ કરે છે? જો હવે સવારે વહેલા ઉઠીને વૈશાલી અને તેનું કુટુંબ શું કામ કરે છે તે જોવાનું. વૈશાલી અને તેનું કુટુંબ સવારે વહેલા ઉઠી આગળના દિવસના શાકભાજી કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરે છે. શું કરે? વહેલા ઉઠીને આગળના દિવસના જે શાકભાજીઓ હોય છે કોથળામાં ભરેલા હોય, બરાબર ને, એ કોથળામાંથી એને બહાર કાઢે અને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરે છે. બીજી બાજુ વૈશાલીના પિતા અને ભાઈ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરે છે. તેના પિતા અને તેનો ભાઈ છે એ બંને છે એ શું કરે? બજારમાંથી શાકભાજી લઈ આવવાની તૈયારી કરે છે. પાંચમું, ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? ફળો અને શાકભાજીનો પાક લેતી વખતે તેના પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. જો ફળો અને શાકભાજી છે તેને આપણે ખાવા પહેલાં ધોવા જોઈએ, કેમ કે તેને વાવતા હોય ત્યારે તે મોટા કરવા માટે અથવા તો તે બગડી ના જાય તે માટે તેને શું કરવાનું? ખાતર આપતા હોય, જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય તેટલે તે ધોવાના આપણે ધોવા પડે. વળી તેના પરથી માટી અને કચરો પણ ચોંટેલો હોય છે. ફળો ઉપર, શાકભાજી ઉપર માટી અને કચરો તો ચોંટેલો હોય એ તમે જોઈ શકો છો. જોઈ શકો છો ને, આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણના શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય છે. જો ન ધોવો તો શું થાય? તમારા પેટમાં છે જંતુનાશક દવા, માટી અને કચરો જાય છે, આપણને બીમાર પડીએ છીએ. આવું બધું શાકભાજી ધોયા વિનાનું ખાઈએ તો આપણે બીમાર પડતા વાર નથી લાગતી ને? તે કહેવા માંગે છે કે આપણે સારું ધોઈને ખાઈએ તો આપણે બીમાર પડતા નથી.
ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ? ઋતુ પ્રમાણે તો જુઓ, લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન મળે છે. આપણે વિટામિનની જરૂર પડે છે, બરાબર ને? એટલે બધા વિટામિન લેવા માટે બધા શાકભાજી ખાવા જોઈએ ને, ખાસ કરીને લીલા. ખનિજ ક્ષારો ફળોમાંથી મળે છે આપણને. ખનિજ ક્ષારો ક્યાંથી મળે છે? ફળોમાંથી. અને પોષક તત્વો પણ મળી રહે છે. આવા બધા લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન, ખનિજ ક્ષારો અને પોષક તત્વો મળી રહે છે. આનાથી આપણને રોગો સામે લડવાની તાકાત મળે છે. આનાથી શું થાય છે? આપણે છે એ રોગો સામે લડવાની તાકાત મળે છે. તેથી ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. આ માટે છે ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. હવે પ્રશ્ન 6 છે. વર્ગીકરણ કરો નીચેના શાકભાજીનું. વેલા પર થતા, છોડ પર થતા અને જમીનની અંદર થતા. કેવા કેવા કીધા છે? વેલા પર, છોડ પર, પછી જમીનની અંદર થતા શાકભાજીનું વર્ગીકરણ કરવાનું છે. જો અહીંયા લખ્યું વેલા પર થતા, છોડ પર થતા, જમીનની અંદર થતા શાકભાજી. તો ચાલો આપણે પહેલાં છે એ શું કરશી. વેલા પર થતા શાકભાજીઓ કારેલા, પાપડી, દૂધી, તુરિયા. છોડ પર થતા શાકભાજી રીંગણ, ભીંડા, ટામેટાં, અથવા તો ટમેટા પણ કહેવાય ને, ટામેટા પણ કહેવાય, બે કહી શકીએ છીએ, બરાબર. આમાં ટમેટા લખેલા છે, ટમેટા, ગુવાર. જમીનની અંદર બટાટા, સુરણ, બીટ, મૂળા. બટાટા, સુરણ, બીટ, મૂળા. હવે નીચું બીજું છે, જો ઝાડ કે છોડ પર થતા ફળ અને વેલા પર થતા ફળના નામ લખવાના છે. કેવા? ઝાડ કે છોડ પર થતા ફળો અને વેલા ઉપર થતા ફળો. ઝાડ કે છોડ પર થતા ફળો સફરજન, નાસપાતી, ચીકુ, દાડમ, કેરી, બોર. સફરજન, નાસપાતી, ચીકુ, દાડમ, કેરી, બોર. વેલા પર થતા દ્રાક્ષ, સકરટીટી, તડબૂચ. દ્રાક્ષ, સકરટીટી, તડબૂચ. હવે બાજુના પેજ ઉપર છે પ્રવૃત્તિઓ, પેજ નંબર 23 ઉપર જુઓ. સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખો. જો આમાં ખાલી છે, એમાં તમારે શું કરવાનું છે? રંગ પૂરવાના છે અને એના નામ લખવાના છે. જો અહીંયા મેં લખ્યા છે બટાટા, ગાજર, કેળા, રીંગણ, દૂધી, ભીંડા, ટમેટા, પાલક, સફરજન. નીચેના ચિત્ર જોઈ શાકભાજીના નામ તેની નીચે લખો. પેલું શું છે? બટાટા, રીંગણ, ડુંગળી, ફુલેવાર, પાલક, કોબીજ. પેજ નંબર 24. અહીંયા છે નીચેના ફળો ચિત્રમાં જોઈ તેના નામ લખો. સફરજન, કેળા, દ્રાક્ષ, પપૈયું, સ્ટ્રોબેરી. અને સ્ટ્રોબેરી છે એ બધા બાળકોને ખૂબ જ ભાવે ભાવે ને. સફરજન, કેળા, દ્રાક્ષ, પપૈયું, સ્ટ્રોબેરી, અનાનસ. હવે છે સાચો વિકલ્પ શોધીને બોક્સમાં જવાબ લખવાનો છે. પહેલું, નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? બધાને ખબર હોય કારેલાનો. શેનો? કારેલાનો. અહીંયા બોક્સમાં શું જવાબ લખવાનો છે? ક. નીચેનામાંથી કઈ શાકભાજી કાચી પણ ખાઈ શકાય છે? કોબીજ. શું? કોબીજ.